कांठा विस्तार में आवेला भाटा गाम में लोकोनी समस्या जाने माथावाला दुखावा समान बनी गई छे। गाम लोकोए भेगा मळी गटरनी समस्या दूर करने रजूआत लई सूरत महानगरपालिकानी कचेरी मुगलीसरा खाते धावा नाख्या हता। तेमनी समस्यानो जल्दीथी जल्दी निराकरण आवे तेवी रजूआत पण कराई। जो कि सुडाहद विस्तार में आवतो आ विस्तार हवे सूरत शहेरी हद विस्तरण में आव्यो छे, जेने लईने अहींना रहीशोए मनपा कमिश्नरने आवेदन आप्युं हतुं। ગામતળને ડેવલપ કરવા માટે સુરત શહેરનું હદ વિસ્તરણ કરવામાં આવ્યું હતું, જેમાં સુરત શહેરના હજીરાના કાંઠા વિસ્તારમાં આવેલ ભાટા વિસ્તારના ગામવાસીઓની ગટરની સમસ્યા છેલ્લા ઘણા સમયથી માથાના દુખાવા સમાન બની ગઈ છે। એવામાં હવે આ સમસ્યાને લઈને ગામવાસીઓ એકજૂટ થયા હતા અને તેમની સમસ્યાનો નિકાલ લાવવા માટે સુરત મુગલીસરા ખાતે આવેલ મનપા કચેરીએ પહોંચ્યા હતા। દરેક નાગરિકોએ રજૂઆત કરતા એક આવેદનપત્રમાં જણાવ્યું હતું કે તેઓના વિસ્તારમાં લગભગ 300થી અધિક પરિવારો વસવાટ કરે છે અને તેમને હેરાન પરેશાન કરતી એકમાત્ર સમસ્યા ગટર લાઇનનો ઉભરાવાની છે અને એવામાં ગંદુ અને દુર્ગંધ મારતું પાણી જાણે આખા ફળિયાના રસ્તા ઉપર વહી રહ્યું છે। જો કે હવે આ ત્રાસ અતિશય વધી જતા ગામવાસીઓમાં રોગચાળો ફાટી નીકળવાની પણ દહેશત વ્યાપી ગઈ છે। અમે લોકો કાંઠા વિસ્તારના ભાટપોર ગામની સમસ્યા લઈને અહીંયા મહાનગરપાલિકા આવ્યા છીએ। આઈ થિંક આજે 6-7 મહિના પહેલાં સુરત મહાનગરપાલિકામાં ગામનો સમાવેશ થયો છે। અગાઉ પંચાયત રાજમાં ડ્રેનેજ લાઇનનું કામ અધૂરું હતું, ચાલી રહ્યું હતું અને એ સંપૂર્ણપણે પૂર્ણ ન થયું અને અગાડી આ રીતનો પ્રોબ્લેમ કોઈ દિવસ થયો ન હતો આટલા વર્ષોમાં કે આ રીતે ડ્રેનેજ લાઇન ઉભરાશે। પણ આજે જે ડ્રેનેજ લાઇન ઉભરાઈ છે એના અંદરથી જે મળમૂત્ર છે, ગંદુ પાણી છે, એ બધું બહાર નીકળી રહ્યું છે અને એના કારણે 2-3 હજારની વસ્તી આ રોડ વાપરી રહી છે, એ રોડ ઉપર ચલાવી બી નહીં, ચાલવા જેવું બી નથી અને ઘરમાં બધું ગંદુ પાણીઓ આવી રહ્યું છે, જેના કારણે સિનિયર સિટીઝનો, નાના બાળકો ભયંકર બીમાર પડ્યા છે। આઈ થિંક અમારા ગામના ઘરની અંદર વાસણ માંજેલું પાણી બી અમારી મહિલાઓએ ડોલે ડોલે બહાર કાઢવું પડે છે, કારણ કે પાણીનો નિકાલ જ નહીં, તો એ નિકાલ નહીં હવે આ કામ સારી રીતે સુરત મહાનગરપાલિકા કરી દે એના માટે અમે આજે સુરત કમિશનરને આવેદન આપવા માટે આવ્યા છીએ। અત્યાર સુધી મારા ગામની મહિલાઓએ, મારા ગામના વડીલોએ રાંદેર ઝોનમાં અરજી આપી છે, અગાઉ 4-5 મહિના પહેલાં સુરત મહાનગરપાલિકાના કમિશનર સાહેબને બી આપી છે, સ્થાનિક નેતાઓને આપી છે, કોર્પોરેટરોને આપી છે, પણ કોઈ એ લોકોની પડકે આવ્યું નહીં। છેવટે ગામ લોકોએ મને બોલાવી, એમની સમસ્યાઓ મને રજૂ કરી અને હું આજે આવેદન રેડી કરી અને આ સમસ્યા દૂર થાય એના માટે અહીં આવેદન આપવા માટે આવ્યો છું। ભાટા ગામના રહીશો આ સમસ્યા અંતર્ગત આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી કે ગામવાસીઓ માટે આ પ્રકારની સમસ્યા જાણે રોગચાળાનું ઘર બની જશે તેવી દહેશત દરેક રહીશોમાં વ્યાપી ગઈ છે। રસ્તા ઉપર ગંદુ અને બદબૂ મારતું પાણી છેલ્લા કેટલાય વખતથી વહી રહ્યું છે, જેની રજૂઆતો પણ કરવામાં આવી હતી, પણ હજુ સુધી આ સમસ્યા ઉપર કોઈ પણ પ્રકારનો નિકાલ આવ્યો નથી અને હવે વિકાસની વાત કરતા સત્તામાં બેઠેલા મનપાના સભ્યો જ અમારી આ સમસ્યા અંગે નિકાલ લાવી આપે તેવી પણ રજૂઆત કરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ ન્યૂઝ, સુરત।